મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભાજપે વધુ એક યાદી જાહેર કરી છે. સૌથી મોટા સમાચાર, લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે જાહેર કરી છે યાદી. મહેસાણાથી હરિભાઈ પટેલે ભાજપને ટિકિટ આપી છે. મહેસાણાથી હરિભાઈ પટેલને ભાજપની ટિકિટ. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરાને ભાજપે ટિકિટ આપી છે. તો આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે પાંચમી યાદી ઉમેદવારોની જાહેર કરી છે અને જેમાં ગુજરાતના ઉમેદવારોને નામ પણ સામેલ છે. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરાને ભાજપે ટિકિટ આપી છે અને 2024ના વખતની લોકસભાની ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે. તો મહેસાણાથી હરિભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. આ સૌથી મોટા સમાચાર. અત્યાર સુધી આ બે બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી છે. એક પ્રશ્ન તમામ લોકોને થઈ રહ્યો હતો કે હજુ ચાર બેઠક બાકી છે, તેમાં સુરેન્દ્રનગરથી કોને ટિકિટ, મહેસાણાથી કોને ટિકિટ. આ તમામ વાત ઉપરથી પડદો ઉઠી ગયો છે. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરાને ભાજપે ટિકિટ આપી છે. જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢના ઉમેદવારનું નામ પણ નક્કી થયું છે. વડોદરાથી હેમાંગભાઈ જોશીને ભાજપે ટિકિટ આપી છે. મહેસાણાથી હરિભાઈ, વડોદરાથી તો સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે, જેમાં સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરાને ભાજપે ટિકિટ આપી, મહેસાણાથી હરિભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ભાજપે ટિકિટ આપી છે. આ સૌથી મોટા સમાચાર જે અમરેલીથી ભરતભાઈ સુતરિયાને ભાજપે ટિકિટ આપી. આ ચાર બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી હતા. ચારે ચાર બેઠકના ઉમેદવારોના નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા છે. વડોદરાથી હેમાંગભાઈ જોશીને ભાજપે ટિકિટ આપી છે. સાબરકાંઠાથી શોભનાબેન બારૈયાને ભાજપે ટિકિટ આપી છે. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. ઉમેદવારોની જે બદલી કરવામાં આવી છે તે ઉમેદવારો પૈકીના નવા નામની પણ જાહેરાત થઈ ચૂકી છે. જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરાને ભાજપે ટિકિટ આપી છે. ભાજપે પાંચ બેઠક પર સાંસદોની ટિકિટ કાપી છે અને નવા ચહેરાઓને આ વખતે સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે અમરેલીની વાત કરીએ, અમરેલીથી ભરતભાઈ સુતરિયાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. વડોદરાથી હેમાંગભાઈ જોશીને ભાજપે ટિકિટ આપી છે. જૂનાગઢ સિવાય બાકીની પાંચ બેઠક ઉપર નવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. તો આ ભાજપની પાંચમી યાદીમાં નવા ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. સાબરકાંઠાથી શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરની વાત કરીએ, સુરેન્દ્રનગરમાંથી ચંદુભાઈને ટિકિટ આપવામાં આવી છે. તો આ ભાજપની પાંચમી યાદી, પાંચ યાદીમાં જે પાંચ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ચાર નવા છે, એક જ રિપીટ થયા છે અને એ છે જૂનાગઢથી રાજેશ ચુડાસમા, કે જેઓને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા છે. તો આ સૌથી મોટા સમાચાર. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવારોની જાહેરાત કરી છે. અત્યાર સુધી ચાર બેઠક પર દાવ જે ફસાયેલો હતો, જે પેજ ફસાયેલો હતો, તે તમામ ઉપરથી પડદો ઉઠી ગયો છે. મહેસાણાથી શારદાબેનના સ્થાને હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. એડિટર રોનક પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. આ પાંચમી યાદી જાહેર કરી છે ભારતીય જનતા પાર્ટીએ. ચાર નવા ઉમેદવાર, એક રિપીટ થયા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર યાદીને? યસ, તમામ બેઠકો ઉપરથી હવે સસ્પેન્સ પૂરું થઈ ચુક્યું છે. મહેસાણાની વાત કરીએ, મહેસાણાની પ્રતિષ્ઠિત બેઠક હતી અને હરિભાઈ પટેલ મૂળતા ફાઇન આર્ટ ના ગ્રેજ્યુએટ છે અને પંચાયત સાથે જોડાયેલા હતા. મહેસાણા જિલ્લા પંચાયત સાથે જોડાયેલા રહ્યા અને હરિભાઈ 84 કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. સ્વાભાવિક રીતે જ એ નક્કી હતું કે મહેસાણામાંથી જેને પણ આપશે કડવા પાટીદારને આપશે. આપણને અંદાજો પણ હતો. આપ એવી અસ્મિતાના 5 વાગ્યાના સમાચાર, 6 વાગ્યાના સમાચાર ની અંદર પણ હતું. ચોક્કસથી અમરેલી બેઠક પણ એ જ પ્રકારે ચર્ચામાં હતું, એટલે ત્યાં પણ એ પ્રકાર છે. પરંતુ જૂનાગઢની અંદર ચોક્કસથી રિપીટ કરવામાં આવે છે રાજેશ ચુડાસમામાં. એ ચોક્કસથી એક કદાચ રાજકીય પંડિતોની અપેક્ષામાં પણ નહોતું. પરંતુ બરોડા અને સાબરકાંઠા આ બંને આપણે જાણીએ છીએ કે ગઈકાલે જ બંને પોસ્ટ કરી હતી. બંને ભલે કહેતા હતા કે મરજીથી પોસ્ટ કરી છે, આત્માના અવાજ પ્રમાણે પોસ્ટ કરી છે, પણ હકીકત એ છે કે ઉમેદવાર બદલવાના હતા એટલે પોસ્ટ કરી હતી. એ પણ અહીંયા જણાઈ રહ્યું છે. આપણે સાબરકાંઠામાં શોભાબેન મહેન્દ્રસિંહ બારૈયાને, તો સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિરવા, કે જયારે ચર્ચામાં ક્યારેય નામ નહોતું આવ્યું. જૂનાગઢ રાજેશ ચુડાસમા, અનેક વિવાદોની વચ્ચે પણ રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે. તો ભરતભાઈ સુતરિયા અમરેલી બેઠક પર ઘણી અટકળો હતી. ઘણા લોકો એમ પણ કહેતા હતા કે કોઈ મહિલાને આપશે, પરંતુ એ સ્પષ્ટ થઈ ચુક્યું છે કે આખી યાદીમાં માત્ર એક જ મહિલા છે. એનો મતલબ અગાઉ કરતા 2000
જે છેલ્લી ચૂંટણી હતી 2019 ની ચૂંટણી હતી એના કરતા મહિલાઓનું પ્રતિનિધિત્વ ચોક્કસથી ઓછું છે. પરંતુ જ્ઞાતિવાદી જે સમીકરણ છે એ ચોક્કસથી ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને જૂનાગઢમાં કોઈ પણ પ્રકારનું પાર્ટી નવું રિસ્ક લેવાનું કે નવી કોઈ બબાલ ન થાય એનું ચોક્કસથી ધ્યાન રાખ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. હરિભાઈ સાથે મારી સાંજના વાત થઈ હતી એટલે હરિભાઈને પણ અંદેશો ચોક્કસથી હતો. હરીશ, આ જે પણ લોકો છે જે 6 ઉમેદવાર છે એમને મને જે જાણકારી જે પ્રકારે બપોર બાદ ચોક્કસથી આ જાણકારી આપી દેવામાં આવી હતી અને એ જ પ્રમાણે આ યાદી જાહેર થઈ છે. કુલ મળીને હવે 26-26 બેઠક ક્લિયર થઈ ચૂકી છે. 26-26 ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ક્લિયર થઈ ચૂક્યા છે. હવે મને નથી લાગતું કે એક પણ ઉમેદવાર બદલાય. આપણે તમામ લોકો અટકળો લગાવતા હતા આણંદની અને બીજી બેઠકની બનાસકાંઠાની, પણ એવી કોઈ આશંકા હવે કોઈ શક્યતા હવે નથી દેખાતી. બે ચોક્કસથી મોટા ઉલટફેર થઈ ગયા. પણ ટોટલ 26 યાદીનું વિશ્લેષણ કરીએ તો અગાઉની તુલનામાં મહિલાઓનું એટલું પ્રતિનિધિત્વ નથી રખાયું. મહેસાણાની બેઠકમાં શારદાબેન કેમ કે પોતે જ અનિચ્છા વ્યક્ત કરી ચૂક્યા હતા, ઉંમર એમની વધુ હતી. આ સંજોગોમાં 84ના હરિભાઈ ઋષિકેશ પટેલના ઘણા નજીકના સમર્થક ગણાય છે એટલે સ્વાભાવિક રીતે મહેસાણાની બેઠક ઉપર ઋષિકેશભાઈ લોબી ચોક્કસથી હાવી નજરે પડે છે. અને હરિભાઈ નું પરિવાર એટલે કે એમના પત્ની પણ પંચાયત સાથે જોડાયેલા હતા. પણ એ ચોક્કસથી છે કે એક યુવાનને ચાન્સ મહેસાણામાં આપ્યો છે. મૂળતઃ ઊંઝા તાલુકો કે ઊંઝા તાલુકાની અંદર પ્રતિનિધિત્વ હમણાંથી મળી નહોતું, એ પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ થયો છે. અને કડવા પાટીદારનો જે 84નો સમાજ છે, જે કડવા પાટીદારમાં સૌથી વધુ ગામ ધરાવે છે, એ સમાજને જે ગણતરી હતી એ જ પ્રમાણે હરિભાઈને ટિકિટ ફાળવવામાં આવી છે. ચોક્કસથી કેટલાક લોકો નિરાશ થયા હશે કારણ કે એમને ઘણા લોકોની અપેક્ષા પણ હતી. એ જ રીતે અમરેલીમાં પણ ઘણા લોકોની અપેક્ષા હતી અને સવારે અપેક્ષાથી ટિકિટ ન મળેલે એવું ન હોઈ શકે કે નારાજગી, પરંતુ અપેક્ષા પ્રમાણે એ ચોક્કસથી દુઃખી થયા છે, વ્યથિત થયા છે. પણ એ હકીકત છે કે એક બેઠક ઉપર એક ઉમેદવાર જ ઉતારી શકાય એટલે બાકીના જેટલા પણ લોકો હોય એ એમના માટે બીજો કોઈ અવકાશ હોતો નથી. પણ એ ચિત્ર ભારતીય જનતા પક્ષ તરફથી સ્પષ્ટ, રાજેશ ચુડાસમા ચોક્કસથી જૂનાગઢ માટે એ નામ હોવું. કોઈ પણ રાજકીય પંડિત, હું ફરીથી કહું છું, કોઈ ગમે તે કહેતું હોય પણ તમામ રાજકીય પંડિતો માટે ચોક્કસથી કદાચ કલ્પના નહોતી કે કોઈએ વિચાર્યું પણ નહોતું કે રાજેશ ચુડાસમાને રિપીટ કરશે. કારણ કે 19માં પણ ત્યારે રિપીટ થયા ત્યારે પણ આશ્ચર્ય થયું હતું. કુલ મળીને જ્ઞાતિ બેલેન્સ કરવામાં આવી છે, સ્પષ્ટ દેખાય છે. મહેસાણા કડવા પાટીદારની બેઠક હતી તો કડવા પાટીદારને આપીશ. ત્યાં આપણે વાત કરી કે ઉમેદવાર બદલાયા, ભીખાજી બદલાયા, ત્યાં આગળ ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ અપાયું છે અને જૂનાગઢ અને સુરેન્દ્રનગર બંનેમાં કોળી સમાજને પ્રતિનિધિત્વ અપાયું છે. હવે સસ્પેન્સ ઓવર થઈ ચૂક્યું છે. 6 બેઠકો 4+ એટલે કે જે 2 ઉમેદવારોએ ના પાડી હતી એમને કન્સિડર પણ કરી લેવામાં આવ્યા છે અને તેમના સ્થાને નવા ઉમેદવાર આપી દેવામાં આવે છે. મહેસાણામાં ચૂંટણી જંગ ચોક્કસથી જામશે કારણ કે હરિભાઈ પાટીદાર સમાજમાંથી આવે છે. પરંતુ મહેસાણા લોકસભા અંતર્ગત આવતી બેઠકોનું આપણું વિશ્લેષણ કરીએ, એ બહુશરાજી હોય કે પછી વિસનગર હોય, ઊંઝા હોય કે મહેસાણા, આ તમામ બેઠકોનું જો આપણે વિશ્લેષણ કરીએ તો એની અંદર બંને જ્ઞાતિ, પાટીદાર અને ચૌરા ઠાકોર જ્ઞાતિ, આ બંનેનું પ્રભુત્વ છે. એટલે અપેક્ષા છે, ચર્ચા પણ એ વાતની છે, એક કોંગ્રેસમાંથી કદાચ કોઈ ઠાકોર સમાજને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે. જી રોનક સર, જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ આભાર. તો લોકસભાની ચૂંટણીને લઈ અને ભારતીય જનતા પાર્ટીનું 26-26 બેઠકને લઈ અને ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે 6 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વડોદરાથી હેમંત જોશી, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી, જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે, અમરેલીથી નવું જ નામ કે જે ચર્ચામાં પણ નહોતું તેવું નામ સામે આવ્યું છે ને તે છે ભરતભાઈ સુતરિયાનું, મહેસાણાથી હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે અને સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિંહોરાને ટિકિટ આપવામાં આવી છે. તો એ સિવાય નેશનલ લેવલની જો વાત કરીએ તો સંબલપુરથી ધર્મેન્દ્ર પ્રધાનને ટિકિટ આપવામાં આવી છે, કંગના રનૌતને પણ ટિકિટ આપવામાં આવી છે, મંડીથી કંગના રનૌતને ટિકિટ આપવામાં આવી છે, તેઓ ફિલ્મ અભિનેત્રી છે, આ સાથે સંબિત પાત્રાને પુરીથી ટિકિટ આપવામાં આવી છે. આમ ભારતીય જનતા પાર્ટીએ આજે 5મું લિસ્ટ જાહેર કર્યું છે અને જેમાં જે પૈકી ગુજરાતના 6 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અને આ જે ભારતીય જનતા પાર્ટીની 26-26 બેઠકોને લઈ અને જે ઉમેદવારોનું ચિત્ર હતું તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને આ ગુજરાતની
રાજનીતિના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, ભારતીય જનતા પાર્ટીએ આ પાંચમું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં ગુજરાતની જે બેઠકોના નામ બાકી હતા તે ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ચૂક્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીની 26 બેઠકના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે, જેમાં સાબરકાંઠામાં કોંગ્રેસના તુષાર ચૌધરી અને ભાજપના શોભાબેન બારૈયાની વચ્ચે સીધો જંગ થવાનો છે. તો અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયાને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. તમામ બેઠકોના ઉમેદવારોના નામ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. તો નવા ચહેરાઓને પણ આ વખતે તક આપવામાં આવી છે. જૂનાગઢથી જ રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે, બાકી તમામ નવા ચહેરાઓ છે. અને ભારતીય જનતા પાર્ટી ક્યારથી પ્રચાર અને પ્રસારમાં પણ જોતરાઈ ચૂકી છે. જે ઉમેદવારોના પત્તા કપાયા છે તેમના સ્થાને જે નવા ઉમેદવારોને જાહેર કરાયા છે, તે ઉમેદવારોને જીતાડવા માટે પણ જે ઘોષિત થયેલા ઉમેદવારો છે તેને જીતાડવાના જે પ્રચાર પ્રસાર અને જે પ્રયાસ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે અને વિવિધ બેઠકો પરથી વડોદરાથી રંજનબેનના સ્થાને હેમંત જોશીને ટિકિટ આપવામાં આવી છે. સાબરકાંઠામાંથી શોભનાબેનને ટિકિટ આપવામાં આવી છે, શોભનાબેન બારૈયા. જૂનાગઢથી રાજેશ ચુડાસમા, અમરેલીથી ભરતભાઈ સુતરિયા અને મહેસાણાથી હરિભાઈ પટેલ અને સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિંહોરાને ટિકિટ આપવામાં આવી છે. એટલે 26-એ 26 જે બેઠકો છે તેને લઈ અને ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. 26-એ 26 બેઠકના ઉમેદવાર ગુજરાતના ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘોષિત કરી દેવામાં આવ્યા છે. અને જેમ જેમ નામ જાહેર થઈ રહ્યા છે તેમ જે પક્ષના ઉમેદવારો છે, પક્ષના કાર્યકર્તાઓ છે, તે પ્રચાર અને પ્રસારમાં જોતરાઈ ચૂક્યા છે. પ્રચારના શ્રી ગણેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વહેલા કરી દેવામાં આવ્યા છે અને તમામ વિસ્તારોમાં જઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે જનતાને મળી રહ્યા છે. વિવિધ સરકારી યોજનાઓનો લાભ જેને મળ્યો છે તેની સાથે પણ સંવાદ કરી રહ્યા છે. આ વચ્ચે 4 બેઠકોને લઈ અને તમામ લોકોને પ્રશ્નાર્થ હતો કે આ બેઠક પરથી કોને ટિકિટ મળશે, તે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અને આખિરકાર આજે 6 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વડોદરા અને સાબરકાંઠામાં જે સાંસદોના નામની જાહેરાત થઈ ચૂકી હતી, જેમને ટિકિટ આપવામાં આવી હતી, તેના સ્થાને આજે નવા 2 ચહેરાઓને તક આપવામાં આવી છે. સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા અને વડોદરાથી ડૉક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે. તો આ સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના. આ 6 ઉમેદવારોના નામ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જાહેર કરવામાં આવ્યા છે. આજ સવારથી જ અટકળો હતી કે ભારતીય જનતા પાર્ટી આજે ગમે ત્યારે 5મા ઉમેદવારોની લિસ્ટની જે જાહેરાત છે તે કરી ચૂકે છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પક્ષના તમામ મોવડી નેતાઓની અધ્યક્ષતામાં આજે ચર્ચા થઈ બંધ બારણે, અને ચર્ચા બાદ મંથન બાદ આ 5મું લિસ્ટ ભારતીય જનતા પાર્ટીનું જાહેર કરવામાં આવ્યું છે. સાબરકાંઠામાં કોંગ્રેસના તુષાર ચૌધરી અને ભાજપના શોભનાબેન વચ્ચે જંગ. સાબરકાંઠામાં તુષાર જે સાબરકાંઠાના જે ઉમેદવાર છે તેને લઈને જાણકારી. તુષાર ચૌધરી અને શોભનાબેન બારૈયાની વચ્ચે આ વખતે 2024 લોકસભાનો જંગ છે. અમરેલીમાં જેનેબેન ઠુમ્મર અને ભરતભાઈ સુતરિયાની વચ્ચે આ વખતે જંગ છે. જેનેબેન ઠુમ્મર કોંગ્રેસે તેઓને મેદાને ઉતાર્યા છે અમરેલીથી. સાબરકાંઠામાંથી તુષાર ચૌધરી અને શોભનાબેન બારૈયાની વચ્ચે જંગ છે. તો કઈ બેઠકથી કઈ પાર્ટીના કયા ઉમેદવાર તેને લઈને પણ એબીપી અસ્મિત આપને જાણકારી આપી રહ્યું છે. સાબરકાંઠામાં તુષાર ચૌધરી કે જેઓને કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી છે, જેની સામે શોભનાબેન બારૈયા આ વખતે ચૂંટણી મેદાનમાં છે. અમરેલીથી કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે જેનીબેન ઠુમ્મરને, જેની સામે ભરતભાઈ સુતરિયા છે. આ બંનેની વચ્ચે અમરેલીમાં જંગ છે. સાબરકાંઠામાં તુષાર ચૌધરી અને શોભનાબેન બારૈયાની વચ્ચે આ જંગ છે. તો આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. આજે દિલ્હીમાં મોવડી મંડળની બેઠક ચાલી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં ગુજરાતના બાકી બેઠકના ઉમેદવારને લઈને પણ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. હવે લોકસભાની ચૂંટણીને લઈ અને ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો બાકી હતા તે ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે. આ બધા વચ્ચે ચોંકાવનારી વાત એ પણ છે કે જૂનાગઢથી આ વખતે સાંસદ રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. તમામ જે રાજકીય વિશ્લેષકો છે, જે રાજકીય પંડિતો છે, તેમને એવું કહેવું હતું કે જૂનાગઢથી કદાચ કોઈ મહિલા ઉમેદવારને મેદાને ઉતારવામાં આવી શકે છે. પરંતુ આ તમામ અટકળોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી, કે જે હંમેશા માટે સરપ્રાઇઝ આપે છે, ફરી એક વખત આ સરપ્રાઇઝ સાબિત થઈ છે. જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે. તો ઓડિશાના પુરીથી સંબિત પાત્રાને ટિકિટ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ વિવિધ જે બેઠકો છે દેશ અને ગુજરાતની, તે બેઠકો ઉપરથી ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉત્તર પ્રદેશના પીલીભીતથી જીતિન પ્રસાદને ટિકિટ, સુલતાનપુરથી મેનકા ગાંધીને બનાવવામાં આવ્યા છે ઉમેદવાર. દરભંગાથી ગોપાલ ઠાકુરને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે. હિમાચલ પ્રદેશના મંડીથી
અભિનેત્રી કંગના રનૌતને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. રામાયણમાં રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલને મેરઠથી ટિકિટ આપવામાં આવી છે, તો બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને હિમાચલના મંડીથી ટિકિટ આપવામાં આવી છે. રામાયણમાં રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલને મેરઠથી ટિકિટ આપવામાં આવી છે. અને આ બધા વચ્ચે ગુજરાતની વાત કરી લઈએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 6 બેઠકના ઉમેદવારોનું નામ જાહેર કરી દીધા છે. 4 બેઠકો જે બાકી હતી, જે બેઠક હતી મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી અને જૂનાગઢ, તેની સાથે સાથે 2 ઉમેદવારો કે જેઓએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી તે બેઠક પરથી પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તો આ લોકસભા ચૂંટણીને લઈ અને ભારતીય જનતા પાર્ટીએ 6 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા. વડોદરાથી ડૉક્ટર હેમાંગ જોશી, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા ફરી રિપીટ થયા છે અને અમરેલીથી ભરતભાઈ સુતરિયાને ટિકિટ આપવામાં આવી છે.